હેલો ફ્રેન્ડ્સ આ યુ કેમ છો બધા મજામાં ને આજે આપણે જે સ્ટુડન્ટ્સ જીએસએસએસ બીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એમના માટેની અપડેટ આવી ગઈ છે એમના વિશે વાત કરવાના છીએ તો જીએસએસએસ બીની જે મેન્સ એક્ઝામ છે એમાં શું અપડેટ આવી છે આપણે બ્રિલિમ્સ તો લેવાના છે ગ્રુપ એન્ડ ગ્રુપ બી એટલે જે પ્રિલિમ્સમાં પાસ થાય અને જે લોકો મેઇન્સની એક્ઝામ અપેર કરવાના છે જેમાં ગ્રુપ એની એક્ઝામ છે સ્પેશિયલી જે ગ્રુપ એની એક્ઝામ અપિયર કરવાના છે જે લોકો એમના માટે ન્યૂઝ છે ગ્રુપ એની મુખ્ય પરીક્ષા જે વર્ણાત્મક છે રીટન ટેસ્ટ છે એમાં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરમાં લઘુત્તમ લાયકી ધોરણ ચાલીસ માર્ક્સનું રહેશે આવી અપડેટ આજના ન્યૂઝમાં આવી છે તો શું છે કે ભાઈ ગ્રુપ એમાં જે રિટર્ન ટેસ્ટ છે એમાં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરની અંદર મિનિમમ ફોર્ટી માર્ક્સનું જે લઘુત્તમ લાયકી ધોરણ છે એ ડિસાઇડ કરેલું છે તો હવે આપણે મેન્સમાં જે પૂછાવાનું શું છે એ ક્વેશ્ચન હોય કોઈને તો મેન્સનું સિલેબસ શું છે ડિટેલ સિલેબસ શું છે સબ ટોપિક્સ મેન્સના શું શું છે મેઇન વિષય ક્યાં ક્યાં છે એમાં તો એ પણ હું તમને જણાવી દઉં કે મેઇન્સમાં ગ્રુપ એ અને ગ્રુપ બીનો સિલેબસ શું છે ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મેઇન્સ માટે ગ્રુપ એનો સિલેબસ શું છે એ અહીંયા ડિસ્પ્લેમાં તમે જોઈ રહ્યા છો મેઇન સબ્જેક્ટ છે તમારા ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને જનરલ સ્ટડીઝ ગુજરાતીના હન્ડ્રેડ માર્ક્સ છે ત્રણ કલાક છે ઇંગ્લિશમાં હન્ડ્રેડ માર્ક્સ અને ત્રણ કલાક છે અને જનરલ સ્ટડીઝમાં વન ફિફ્ટી માર્ક્સ છે અને થ્રી હાર્સ છે અહીંયા ત્રણ કલાક છે એમના પર બરાબર હવે ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બીમાં કયા સબ્જેક્ટ છે અને શું પૂછાઈ શકે છે તો તમે એમના પણ અહીંયા સિલેબસમાં જોઈ શકો છો પહેલાં છે એ ઇંગ્લિશ છે તમે જોઈ શકો છો ઇંગ્લિશ વીસ માર્ક્સનું છે ગુજરાતી વીસ માર્ક્સનું પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેટર્સ આરટીઆઈ સીપીએસ એન્ડ પીસીએ ત્રીસ માર્ક્સનું છે હિસ્ટ્રી જિયોગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ ત્રીસ માર્ક્સનું છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ ત્રીસ માર્ક્સનું છે અને રીઝનિંગ છે એ માત્ર એ ચાલીસ માર્ક્સનું છે યાની ટોટલ ટુ હંડ્રેડ માર્ક્સનું ગ્રુપ બીનું પેપર છે રાઇટ અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ એનો શોર્ટ સિલેબસ મેં તમને કહી દીધો મેઇન મેઇન સબ્જેક્ટ્સ કહી દીધા હવે ગ્રુપ એની ડિટેલ સિલેબસ શું છે એમના વિશે આપણે ચર્ચા કરીએ અને જોઈ લઈએ ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રુપ એ માટે સ્પેશિયલી જે લોકો રિટર્ન ટેસ્ટ આપી રહ્યા છે એમનો ગ્રુપ એ માટેનું ગુજરાતીનું પેપરનો ડિટેલ સિલેબસ આપે છે સમય ત્રણ કલાક છે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે સો માર્ક્સનું પેપર છે હવે ડિસ્ક્રિપ્ટિવ સિલેબસ શું છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ છે એમાં નિબંધ છે નિબંધ પંદર સ્માર્કનો છે ત્રણ નિબંધ હશે એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો હશે મિનિમમ ટુ ફિફ્ટીથી થ્રી હંડ્રેડ વર્ષમાં તમારે નિબંધ લખવાનો છે પછી વિચાર વિસ્તાર છે સંક્ષેપીકરણ છે ગદ્ય સમીક્ષા છે પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવાનું છે આશરે વન ફિફ્ટી વર્ષમાં કરવાનું છે એમના પણ દસ માર્ક્સ છે બધાના માર્ક્સ છે એ ડિટેલમાં તમે ટેબલમાં જોઈ શકો છો પત્રલેખન છે પાંચ માર્ક્સનું છે ચર્ચાપત્ર દસ માર્કનું છે એવા લેખન દસ માર્કનું છે ભાષાંતર દસ માર્કનું છે યાની ગુજરાતીમાં સોરી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તમારે ટ્રાન્સલેશન્સ કરવાનું રહેશે નેક્સ્ટ જે છે એમાં છે ગુજરાતી વ્યાકરણ જેમાં બધું આવી જશે રૂઢિ પ્રયોગોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ કહેવતો સમાસોનો વિગ્રહ છંદ અલંકાર શબ્દસમૂહ સમૂહ જોડણી સુધી લેખન સુધી સંધિ છોડો અને જોડો વાક્ય રચના અંગેના પ્રકાર બધું થઈને ગુજરાતી વ્યાકરણ દસ માર્ક્સનું છે તો આ થઈ ગુજરાતી સિલેબસની વાત હવે આપણે નેક્સ્ટ સિલેબસ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હવે ઇંગ્લિશનો સિલેબસ ઇંગ્લિશનું પેપર પણ ડિસ્ક્રિપ્ટિવ છે અમને એમના પણ ત્રણ કલાક છે અને હન્ડ્રેડ માર્કનું પેપર છે એમાં પણ એસે રાઇટિંગ છે મિનિમમ ટુ ફિફ્ટી વર્ડ્સ એન્ડ મેક્સિમમ થ્રી હંડ્રેડ વર્ડ્સમાં તમારે એસે લખવાનો છે અહીંયા મીડિયમ તમારે ઇંગ્લિશ રહેશે ઇંગ્લિશમાં લખવાનું રહેશે પંદર માર્ક્સનો એસે છે લેટર રાઇટિંગના દસ માર્ક્સ છે રિપોર્ટ રાઇટિંગના દસ માર્ક્સ છે રાઇટિંગ અને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન્સ મિનિમમ તમારે એમાં વન ફિફ્ટી વર્ડ્સ લખવાના છે દસ માર્ક્સનું છે ફોર્મલ સ્પીચ પાંચ માર્ક્સની છે પછી છે પ્રિસાઇસ રાઇટિંગ રીડિંગ કમ્પિટિશન્સ ટેન માર્ક્સનું એમાં પણ નેક્સ્ટ ઇંગ્લિશમાં પણ ગ્રામર આપેલું છે એમાં પણ બધું આવી ગયું છે ટેન્સીસ વોઇસ નરેશન્સ ટ્રાન્સફોર્મેશન સેન્ટેન્સ ઇનોન એન્ટોનિમ્સ વન વર્ડ સબસ્ટન્સ બધું થઈને દસ માર્કનું ઇંગ્લિશ ગ્રામર છે અને ટ્રાન્સલેશન છે લાસ્ટમાં એ છે પણ દસ માર્ક્સનું છે તો આ ગુજરાતી અને ઇંગ્લિશનો સિલેબસ થયો હવે આપણે જનરલ સ્ટડીઝનો સિલેબસ છે એ જોઈ લઈએ તો જનરલ સ્ટડીઝમાં પણ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે મીડિયમ એમનું ગુજરાતી છે ત્રણ કલાક છે એક પેપર માટે અને દોઢસો માર્કનું યાની વન ફિફ્ટી માર્ક્સનું તમારું પેપર થ્રી છે હવે જનરલ સ્ટડીઝમાં મેઇન સબ્જેક્ટ શું છે તો કે ભાઈ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં એ લોકો શું શું પૂછી શકે છે તો એમના પણ સબ ટૉપિક્સ છે કે ભાઈ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન્સ બધા ટોપિક અહીંયા તમને સબ ટૉપિક્સમાં તમે જોઈ શકો છો વન બાય વન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા ઇન્ડિયન્સ રિવોલ્યુશન્સ બધા ટોપિક આપેલા છે પછી જે સેકન્ડ જે છે એ છે કલ્ચરલ હેરિટેજ એની અંદર શું પૂછવાનું છે એમના પણ સબ ટૉપિક્સ છે તમને આપેલા છે કાર્ટન ક્રાફ્ટ્સ ઓફ ગુજરાત ઇન્ડિયન સિનેમાસ તમે બધું જે ડિટેલ સિલેબસ છે ટોપિક વાઈઝ એ રીડ તમે અહીંયા કરી શકો છો નેક્સ્ટ જે છે એ જીઓગ્રાફી છે જીઓગ્રાફીની અંદર શું પૂછાઈ શકે છે એમના પણ ડિટેલ સિલેબસ આપેલા છે કે ભાઈ ઇકોનોમિક હિસ્ટ્રીસ પ્રાઇમરી ટેરેટરીઝ ટેરિટરી સાયન્સ કોન્ટિટરીઝ સોશિયલ્સ એન્ડ ડેમોગ્રાફિક જીઓગ્રાફી બધા ટોપિક છે ડિટેલ્સમાં તમને આપેલા છે અહીંયા ફોર્થ ટોપિક જે છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ડિટેલ્સમાં શું પૂછી શકે છે એમના પણ સબ ટોપિક્સ અહીંયા એમને આપેલા છે ઇન્ટિગ્રેટિંગ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ ફોર અ બેટર હ્યુમન લાઈફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ને એવરી ડે ઇન્ફોર્મેશન્સ એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજીસ આઈ સી ટી અહીંયા પૂછેલું છે જેમાં રિગાર્ડિંગ આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના રિગાર્ડિંગ બધા ટોપિક્સ હશે અને પૂછાવાનું છે એમાં તો ઈ ગવર્નન્સ શું છે પોલિસીસ રિગાર્ડિંગ ઇન્ડિયા શું છે સાયબર ક્રાઇમ એન્ડ સાયબર સિક્યુરિટી શું છે એ આઈસીટીની અંદર આવી શકે છે પછી નેક્સ્ટ છે ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ્સ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર્સ એનર્જી પોલિસી સો બધા ટોપિક તમે અહીંયા ડિટેલમાં જોઈ શકો છો અચિવમેન્ટ્સ ઇન્ડિયર્સ એન્ડ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી નેક્સ્ટ જે છે એ છે ઇવેન્ટ્સ એન્ડ રિજનલ્સ નેશનલ્સ એન્ડ ઇન્ટરનેશનલ્સ ઇમ્પોર્ટન્સ વિશે પૂછવાનું છે એના પછીનો ટૉપિક છે એ ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન્સ છે બંધારણ છે એ તમને અહીંયા પૂછાવાનું છે નેક્સ્ટ ટોપિક જે છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ એન્ડ ગવર્મેન્ટ ગવર્નન્સ છે એમના પણ તમને બધા સબ ટૉપિક્સ છે એ ડિટેલમાં આપેલા છે અને સબ ટોપિક્સના પણ સબ ટોપિક્સ છે લાઈક ટોપિક્સ છે પર્ટિક્યુલર કયા કયા ટોપિક્સ એમાંથી પણ પૂછાઈ શકે છે તો એમાં એ પણ મેન્શન કરેલા છે સિલેબસની અંદર નેક્સ્ટ જે છે એ ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ પબ્લિક એ પણ ટોપિક્સ છે તમને અહીંયા આપેલા છે ઇથિક્સ એન્ડ હ્યુમન્સ ઇન્ટરેક્શન્સ છે એટીટ્યુડ્સ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સની અંદર તમને ક્યાં કયા ટોપિક પૂછાશે તેમનો કોન્સેપ્ટ છે ઇટ્સ યુઝફુલનેસ એન્ડ એપ્લિકેશન્સ ઇન મેનેજમેન્ટ એન્ડ ગવર્નન્સ તો બધા સબ ટૉપિક પણ ની અંદર પણ જે ટોપિક્સ છે શું અને શું પૂછાઈ શકે છે એ પણ આપેલા છે હ્યુમન વેલ્યુઝ છે ઇથિક્સ રિલેટેડ ઇશ્યુઝ છે તો બધા આપેલા છે ટોપિક અને જે નેક્સ્ટ ટોપિક છે એ છે ઇન્ડિયન ઇકોનોમિક એન્ડ પ્લાનિંગ તો એમાં પણ બધા ટોપિક્સ છે એ તમે અહીંયા જોઈ શકો છો વન બાય વન સો આજના સિલેબસમાં મેં તમને બધાને કીધું કે મેન્સ એક્ઝામની અંદર અપડેટ્સો આવી છે એ મેઇન તમારે જે છે એ ધ્યાને રાખવાનું છે કે દરેક કેટેગરીના દરેક ઉમેદવાર માટે તમારે ચાલીસ માર્ક્સનું લઘુત્તમ લાયકી ધોરણ છે એ ડિસાઈડ કરેલું છે દરેક પેપરની અંદર એ આજના મેઇન્સ ન્યૂઝ છે અપડેટ થયેલા અને મેં તમને સાથે સાથે સિલેબસ મેઇન્સનું શું છે એ ડિટેલમાં એક્સપ્લેન કરીને સમજાવેલો છે આઈ હોપ સો તમને આજની આ ઇન્ફોર્મેશન્સ છે એ હેલ્પફુલ થઈ હશે થેન્ક યુ